આપણે જે માહિતી આપેલી
કરી છે એના પરથી પ્રશ્ન પૂછે છે કે રાજ જે છે એને કે કેટલા કિલોગ્રામ ડબલો કેરી ખરીદી બરાબર ડબલો કેરી લીધે છે પણ કેટલા કિલોગ્રામ લીધે છે એ આપણને આપેલું નથી એ આપણે શોધવાનું છે પહેલા આપણે એ શોધવું પડે કે નવરો કેરી કેટલા રૂપિયાની લીધે છે આપણે ઉપરની માહિતીમાં શું કીધું છે કે રાજ પાસેનું રૂપિયા 100 છે પણ એમાંથી એ કેટલા કેટલા રૂપિયાની નવરો કેરી અને કેટલા રૂપિયાની કેસર કેરી લીધે છે એ આપણને ચોખ્ખું ડાયરેક્ટલી આપેલું નથી બરાબર માહિતી ઉપરથી શોધવાનું છે પહેલા આપણે એ શોધવું પડશે કે રાજ જે છે એ લંગો કેરી કેટલા રૂપિયાની લીધે છે એની પાસે રૂપિયા 100 છે એમાં આપણે કીધું છે કે કુલ રૂપિયા 100 છે સોના ચોથા ભાગના રૂપિયાની લંગો કેરી ખરીદે છે એટલે સોનો ચોથો ભાગ થાય અને જેટલા રૂપિયા થાય એટલા રૂપિયા તે કેરી ખરીદે છે લંગો હવે આપણે જોઈએ કે લંગો કેરી કેટલા કેટલો પહેલા આપણે સમજીએ ઓકે કુલ રૂપિયા ચોથા ભાગની માહિતી ચોથો ભાગ એટલે ભાગ્યા ચાર સોનો ચોથો ભાગ કરતા ચેટલા પર રૂપિયા છેલ્લી પટ્ટી મત મળશે કેટલા રૂપિયા લઈએ નવરો કેરી કરીને છે ઓકે નવરો કેરી બરાબર એની પાસે કુલ રૂપિયા શું હતા એના ચોથા ભાગની માહિતી ચોથો ભાગ એટલે ભાગ્યા ચાર સો ભાગ્યા ચાર કરતા શું થાય છે ચાર નો ભાગ્યા બે દસ સુધી બોલીશું તો કે ચાર દુ આઠ શું માંથી આઠ ન જાય ઉપર દસ ઓ બાજુની સંખ્યામાંથી એકો ચોથા એટલે ઝીરો દસ માંથી આઠ જાય એટલે બે ઉપરથી ઉતાર્યો શૂન
તો આ શું છે 1/2 એટલે અડધો કિલોગ્રામ કેરી ખરીદે છે.
પરંતુ આઈ કે આપણે અહીંયા બે મંથનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવ્યો કે નંબર ઓફ જે છે એ કેટલી ખરી છે. હવે એના છે બીજું છે બ કે તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી. હવે કેસર કેરી પણ ખરીદે છે સાથે હવે આપણે એનું જેમ અહીંયા આપણે નક્કી કરી એની જેમ જ અહીંયા કરવાનું છે. તો તેને આપણે એ શોધવું પડશે કે કેસર કેરી જે છે કેટલા રૂપિયાની ખરીદે છે. એની પાસે રૂપિયા 100 છે. 100 માંથી એ તે ત્યાં કેટલા રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો એના માટે આપણે જોવું પડશે કે અડધા ભાગના રૂપિયાની કેસર કેરી ખરીદીએ છીએ. તો કેસર કેરી ખરીદવા માટે કેટલા રૂપિયાનો ઉપયોગ કરે છે. કુલ રૂપિયા 100 છે. 100 ના અડધા તો અહીં આપણે શું કરવું પડે 100 ના અડધા કરવાથી જેટલા પણ રૂપિયા થશે જેટલા પણ રૂપિયા મળશે કેટલા રૂપિયાની કેસર કેરી ખરીદે છે. તો પેલા આપણે એ શોધે કે કેસર કેરી જે છે તે રાજ તે કેટલા રૂપિયાની ખરીદે છે. એની પાસે કુલ રૂપિયા કેટલા હતા 100. એમાંથી અડધા ભાગના રૂપિયા રીતે સંકેત કરી દે છે. અડધો ભાગ એટલે કે કોઈ પણ સંખ્યાના ભાગ્યા બે એટલે કે બીજો ભાગ. 100 રૂપિયા ભાગ્યા આપણે અડધો એટલે બે કરવું પડશે. 100 ભાગ્યા બે કેટલા થશે. બે પંચા 10. શૂન્ય 10 માં 10 છે. 0 હોય તો ક્યાં જશે ઉપર. 50 મળે છે એટલે કે 50 રૂપિયાની શું ખરીદે છે કેસર કેરી ખરીદે છે. પણ આપણને માત્ર કિંમત મળી કે અડધા પગના રૂપિયા એટલે કે 100 માંથી 50 રૂપિયાની કેસર કેરી ખરીદે છે. પણ આવો પ્રશ્ન શું છે કે તેને 50 રૂપિયામાં કેટલા કિલોગ્રામ કેસર કેરી મળશે. આપણે કિલોગ્રામમાં શોધવાનું છે. આપણે કિંમત મળી ગઈ કે તે 50 રૂપિયાની કેરી લીએ છે પણ 50 રૂપિયામાં કેટલા કિલોગ્રામ કેરી એને મળશે. તો એના માટે આપણે શું કરે ક્વેશ્ચનમાં જે માહિતી આપેલી છે એ જોવી પડશે. શું કહે છે કે કેસર કેરી ભાવ પ્રતિ કિગ્રામ 100 રૂપિયા એટલે કે કેસર કેરી જે છે એનો ભાવ કેટલો છે. તો કે 1 કિલોગ્રામના 100 રૂપિયા છે એટલે 100 રૂપિયામાં 1 કિલોગ્રામ કેરી મળે છે. એટલે કે જો 1 કિલો કેરી ખરીદી હોય તો 100 રૂપિયા ચૂકવવા પડે. અહીંયા રાજ જે છે એ 50 રૂપિયાની કેરી લીએ છે તો 50 રૂપિયામાં એને કેસર કેરી કેટલી મળશે. તો અહીંયા એ 50 રૂપિયા એટલે તો કે 100 ના અડધા થયા. તો એનો મતલબ કે જો 100 રૂપિયામાં 1 કિલો કેરી મળતી હોય તો 50 રૂપિયામાં કેટલી મળે છે. 100 રૂપિયામાં 1 કિલોગ્રામ કેરી તો રાજ જે છે 50 રૂપિયાની કેરી લે છે. તો 50 રૂપિયામાં તેને કેટલા કિલોગ્રામ કેરી મળે. ચોકડી ગુણાકાર 50 ગુણ્યા 1 છેદમાં 100. હવે અહીંયા 50 માં 1 શૂન્ય છે 100 માં 2 શૂન્ય છે. તો 1 1 શૂન્ય ની અંદર થશે. 1 1 શૂન્ય કેન્સલ કરતા અહીંયા 5 વધે છે અહીંયા 10 વધે છે. હવે શું કરશું કે અહીંયા છેદ ઉડાડી શું કે 5 ના ભાગ્યામાં 10 આવે છે. તો કે હા 5 એકા 5 5 2 10 5 ઉપર 5 નીચે કેન્સલ. શું વધે છે તો અંશમાં 1 વધે છે. અંશમાં કાંઈ ન હોય તો અહીંયા 1 તો આપણે મૂકી દેવાનો છે. અહીંયા તો 1 છે ન હોય તો પણ 1 મૂકી દેવાનો. છેદમાં વધે છે 2. અહીંયા આપણે આપણને શું મળે છે 1ના છેદમાં 2 કિલોગ્રામ કેરી ખરીદે છે. 1ના છેદમાં 2 એટલે કોઈ કે આપણે આગળ જોયું શું કહેવાય છે એને અડધો કિગ્રામ બરાબર. કે અહીંયા જે રાજ્ય છે એ 2 કરવાની કેરી કેટલી કેરી ખરીદે છે તો કે અડધો કિલોગ્રામ ખરીદે છે. કે 1 કિલોગ્રામ 25 રૂપિયામાં આ લગ્ન કેરી 1 કિલોગ્રામ જે છે એ 50 રૂપિયામાં તેને મળે છે પણ ખરીદે છે 25 રૂપિયા એટલે અડધો કિલોગ્રામ. અને કેસર કેરી જે છે 100 રૂપિયામાં 1 કિલોગ્રામ મળે છે પણ ખરીદે છે એ 50 રૂપિયાની એટલે કે બંને કેરીઓ થઈને અડધો અડધો કિલોગ્રામ ખરીદે છે. તો અહીંયા આપણે તમે જોયું કે આપણે ભાવનો ઉપયોગ કર્યો એટલે આવા દાખલાઓ આગળ આપણે જોવાના છે. તમારે આ તમે નોટબુકમાં નોટ ડાઉન કરી લેવાના છે. થેન્ક યુ.